નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શંકર વિદ્યાલય હોમ લર્નિંગમાં તમારું સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 6 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 3 થોટ એન્ડ વોન્ટ. તો આજે આપણે એક્ટિવિટી 2 અને એક્ટિવિટી 3 જોઈશું. એક્ટિવિટી 2. તમારા શિક્ષક પાસે વારા પરથી જાઓ. તેઓ જે ચિઠ્ઠી આપે તે ક્રિયા કરો. તમે કઈ ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. હવે આ એક્ટિવિટી 2 છે, એમાં એક ચિઠ્ઠીમાં કોઈ બી ક્રિયા લખવાની છે અને એ ચિઠ્ઠીમાં જે લખ્યું હોય તે સ્ટુડન્ટે એ ક્રિયા કરીને બતાવવાની છે, એટલે અને બીજો મિત્ર તેને ઓળખશે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, તો એક્ઝામ્પલ જુઓ. અમીર પ્લેડ ક્રિકેટ. તો અમીર શું કહેશે? અમીર એક્ટિંગ કરશે ક્રિકેટ રમવાની. તો અમીર કેવી રીતે વાક્ય બનાવશે? તો અમીર આવી રીતે વાક્ય બનાવશે કે આઈ પ્લેડ ક્રિકેટ. પછી બીજું વાક્ય છે, જયા સેંગ અ સોંગ. જયાએ ગીત ગાયું, એટલે હવે ચિઠ્ઠીમાં ગીત ગાવાનું લખ્યું છે, તો જયા ગીત ગાવાની એક્ટિંગ કરશે. પછી એ વાક્ય જયા બનાવશે, તો જયા કઈ રીતે બનાવશે? તો જયા આઈ સેંગ અ સોંગ, મેં ગીત ગાયું. પછી પ્રવૃત્તિ 2 માટે પાઠ 2 માંથી કેટલીક ક્રિયાઓ લેવી તેના મહાવરા પછી આ પાઠમાં ઉપયોગી ક્રિયાઓ લેવી. સૌ પહેલા શિક્ષકે બધી ક્રિયાઓ બોલી બતાવી જેથી વિદ્યાર્થીઓને શ્રવણનો મહાવરો મળે. તો પહેલું છે, રાઇટ યોર નેમ ઓન ધ બ્લેક બોર્ડ. હવે પછી બીજું છે, રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. ત્રીજું છે, ટેલ અ સ્ટોરી. અને ચોથું છે, સિંગ અ ભજન. તો હવે રાઇટ યોર નેમ ઓન ધ બ્લેક બોર્ડ. હવે આ જ વાક્ય અમિત બનાવશે પોતાના માટે. તો અમિત કઈ રીતે બોલશે? કે આઈ રોટ માય નેમ ઓન ધ બ્લેક બોર્ડ. અહીંયા રોટનો સ્પેલિંગ ખોટું લખે છે, વચ્ચે આર મિસિંગ છે, તો આપણે એ ધ્યાન રાખીશું. પછી એ જ વાક્ય રવિ બોલશે. તો રવિ કઈ રીતે બોલશે? તો અમિત રોટ હિઝ નેમ ઓન ધ બ્લેક બોર્ડ. અમિતે પોતાના માટે બનાવ્યું એટલે અમિતે એવું બોલી લખ્યું કે આઈ રોટ માય નેમ ઓન ધ બ્લેક બોર્ડ. પણ રવિ એ જ વાક્ય કોના માટે બનાવશે? અમિત માટે. તો પછી રવિ એવું વાક્ય બનાવશે કે અમિત રોટ હિઝ નેમ ઓન ધ બ્લેક બોર્ડ. પછી બીજું છે, રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. તો પછી છે રવિ, એના માટે વાક્ય બનાવશે. તો રવિ એના માટે વાક્ય બનાવે ત્યારે કેવું વાક્ય બનશે? આઈ રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. પછી અમિત વાક્ય બનાવશે, પણ કોના માટે? રવિ માટે. રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક, એ જ વાક્ય અમિત રવિ માટે બનાવશે. તો અમિત એવું કહેશે, રવિ રીડ ઇંગ્લિશ ટેક્સ્ટ બુક. પછી ત્રીજું છે, ટેલ અ સ્ટોરી. તો નેહા સ્ટોરી કહેશે, તો નેહા આવે એના માટે વાક્ય બનાવે છે. તો નેહા શું કહેશે? કે આઈ ટોલ્ડ અ સ્ટોરી, મેં વાર્તા કહી હતી. હવે એ જ વાક્ય ભૂમિ કોના માટે બનાવશે? નેહા માટે. તો ભૂમિ એવું કહેશે કે નેહા ટોલ્ડ અ સ્ટોરી, નેહાએ વાર્તા કહી હતી. પછી ચોથું છે, સિંગ અ ભજન. તો ભૂમિ પોતાના માટે વાક્ય બનાવશે, આઈ સેંગ અ ભજન, મેં ભજન ગાયું હતું. હવે એ જ વાક્ય નેહા ભૂમિ માટે બનાવશે. તો ભૂમિ સેંગ અ ભજન, ભૂમિએ ભજન ગાયું હતું. હવે આપણે એક્ટિવિટી 3 જોઈશું. તમે વાલિયા લૂંટારાની વાર્તા જાણો છો. અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો આપ્યા છે, એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યાઓ પૂરો. તો પહેલું છે, વાલિયા બ્લેન્ક અ રોબર. તો આ વાલિયા લૂંટારાની વાર્તા આપણે જાણીએ છીએ અને એ વાર્તા કેવી છે? એ ભૂતકાળમાં
અને વાલિયા છે એ એક વ્યક્તિ છે, તો એકી વ્યક્તિ માટે બોઝ આવશે, અને બે અથવા બે કરતા વધારે વ્યક્તિ માટે વેર, તો અહીંયા વાલિયા વાલિયો એકલો છે માટે અહીંયા લખીશું વાલિયા બોઝ, આન્સર આવશે બોઝ, વાલિયા બોઝ રોવર, વાલિયો લૂંટારો હતો. પછી બીજું વાક્ય છે, હી બ્લેન્ક ઇન અ ફોરેસ્ટ, તે ક્યાં રહેતો હતો, તો તે જંગલમાં રહેતો હતો, તો લીવડ આવશે, કેમ, કારણ કે ભૂતકાળમાં છે આખી વાર્તા, તો લીવ એ ચાલુ ક્રિયાપદનું રૂપ થાય, જ્યારે લીવડ એ ભૂતકાળનું રૂપ, એટલે લીવની પાછળ ઈડી લાગશે, તો હી લીવડ ઇન અ ફોરેસ્ટ. પછી ત્રીજું વાક્ય છે, હી બ્લેન્ક પીપલ, તે લોકોને લૂંટતો હતો, તો શું આવશે, લૂંટ, પાછળ ભૂતકાળનું વાક્ય છે એટલે ઈડી, તો હી લૂંટ પીપલ. પછી ચોથું છે, સો પીપલ પ્લેન અફ્રેડ ઓફ હિમ, તેથી લોકો તેનાથી ડરતા હતા, પીપલ એટલે લોકો, તો વેર આવશે ઘણા બધા લોકો, તો લોકો માટે વેર, તો સો પીપલ વેર અફ્રેડ ઓફ હિમ, તેથી લોકો તેનાથી ડરતા હતા. પછી હિઝ ફેમિલી બ્લેન્ક નોટ હેપી વિથ હિમ, એટલે કે હિઝ ફેમિલી એટલે કે તેની ફેમિલી તેનાથી ખુશ નહોતી, તો ફેમિલી એ શું છે, ફેમિલીમાં બે કે ત્રણ જણા હોય ત્યારે જ ફેમિલી કહેવાય, તો એક કરતા વધારે વ્યક્તિ છે તો હેપી નહોતી, તો શું આવશે બોઝ, હિઝ ફેમિલી બોઝ નોટ હેપી વિથ હિમ, તેની સાથે ખુશ નહોતી. વન, એકવાર નારદ મુનિ બ્લેન્ક થ્રુ ધ ફોરેસ્ટ, એકવાર નારદ મુનિ જંગલમાંથી પસાર થયા, તો શું આવશે પાસ્ડ, કારણ કે ભૂતકાળનું રૂપ છે, તો આવશે પાસ્ડ. પછી છે, હિઝ એડવાઇસ બ્લેન્ક વાલિયાસ લાઈફ, એટલે કે તેમની સલાહથી વાલિયાનું જીવન બદલાઈ ગયું, તો ચેન્જડ આવશે, ભૂતકાળ છે એટલે ચેન્જની પાછળ ઈડી લાગશે. પછી છે, વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી, વાલિયો લૂંટારો, એટલે કે આગળ જઈને શું બન્યો, વાલ્મીકી ઋષિ, વાલ્મીકી ધ સેન્ટ, વાલ્મીકી ઋષિ. હી બ્લેન્ક ધ રામાયણ, તેણે શું લખ્યું, તો રામાયણ વાલ્મીકી ઋષિએ લખી, તો હી રોટ લખી હતી, ભૂતકાળ છે એટલે હી રોટ ધ રામાયણ, તેમણે રામાયણ લખી હતી. અહીં એક્ટિવિટી 3 પૂરી થાય છે.